राजस्थान में एक ईडी अधिकारी लांच लेता झड़पाया है। ईडी अधिकारी और तेना सागरित ने 15 लाख की लांच लेता रंगे हाथ झड़पी लेवाया है। राजस्थान में एसीबीए एन्फोर्समेंट डायरेक्टोरेट एटले के ईडी ना अधिकारी ने जयपुर थी लांच लेवाना आरोप में धरपकड़ करी। यदी कांग्रेस ने दौड़वो हतो ने ठार मणी गयो। छत्तीसगढ़ ना मुख्यमंत्री भूपेश बघेल कटाक्ष करता कहू के आ लोगो मुश्किल आवी पड़ी छे। बीजेपी ना स्टार प्रचारक बने तो नथी फरता ने। आवा ईडी अधिकारी ना वाहनों की तपास थवी जोईए। एसीबीए आ धरपकड़ एवा समय करी जारे ताजेतर में मुख्यमंत्री अशोक गहलोत ना पुत्र वैभव गहलोत ने विदेशी मुद्रा भंग केस में ईडी द्वारा समन्स पाठवामां आव्यु। तपास एजेंसीए प्रश्न पेपर लीक केस साथ संबंधित मनी लॉन्ड्रिंग केस में जयपुर अने सीकर राजस्थान में कांग्रेस अध्यक्ष गोविंद सिंह दोतासराना घरे पर दरोड़ा पड़ा था। दोतासराना पुत्र ने पण समन्स पाठवामां आव्यु छे। कांग्रेसे कह्युं के एसीबीए ईडी अधिकारी नवल किशोर मीणा अने तेना सहयोगी बाबूलाल मीणा की धरपकड़ करी छे। તેમણે ઈડી સંબંધિત કેસને છુપાવવા માટે 17 લાખની લાંચ માગી હતી। એસીબીએ તેમણે લાંચની રકમ લેતા રંગિયા ઝડપ્યા હતા। ઈડીની કાર્યવાહી પર વિપક્ષ પહેલાથી સવાલ ઉઠાવતું આવ્યું છે, જો કે હવે ઈડી અધિકારી લાંચ લેતા ઝડપાતા વિપક્ષ આ મુદ્દાને ચૂંટણીમાં જોરશોરથી ઉઠાવશે। તો ટીએમસી સાંસદ મવવા મોઇત્રાની આજે લોકસભાની એથિક્સ કમિટીમાં પૂછપરછ કરવામાં આવી હતી। लोकसभा की एथिक्स कमिटी पास पैसा लई और संसद में प्रश्नों पूछवा मामला में टीएमसी सांसद महुआ मोइत्रा की पूछपरछ थी रही है। महुआ सवेरे लगभग 11 वगे संसद पहुंची थी। महुआ मामला में गृह आईटी और विदेश मंत्रालय एथिक्स कमिटी ने रिपोर्ट सौंपियो है, जेना आधार महुआ ने सवाल जवाब पूछवा है। आईटी मंत्रालय जणाव्यु कि महुआ आईडी दुबई थी ओछा में ओछा 47 वक्त लॉगिन थूं। कमिटीए 26 ऑक्टोबरे योजेली मीटिंग बाद त्रय मंत्रालयों पास की माहिती मांगी थी। महुआए आरोप लगवा कि भाजप तेमने सस्पेन्ड करावा मांगे। कैश फॉर क्वेरी केस में महुआ विरुद्ध फरियाद दाखिल करना सुप्रीम कोर्ट वकील जय अनंत देहदराए कहूं कि आ मामलों हजू कोर्ट में है, तेथी तेना विषे कईपण कहवू अयोग्य रहे। मोटाभागना लोग समझदार है। टीएमसी सांसद महुआ मोइत्राए उद्योगपति दर्शन हीरानंदानी ने सुप्रीम कोर्ट वकील जय अनंत देहराय की उलट तपास की मांग की है। तेमणे 31 ऑक्टोबरे लोकसभा की एथिक्स कमिटी ने पत्र लख्यो हतो। आमां टीएमसी सांसदे कहूं हीरानंदानी और देहदराईए मारा पर लागेला आरोपों पुरावा आप्या नथी। 19 ऑक्टોબરે હીરાનંદાની આ કેસમાં સમિતિને સોગંદનામું આપ્યું હતું, જેમાં કહ્યું હતું કે તેણે સંસદમાં પ્રશ્નો પૂછવા માટે તૃણમૂળ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને લાંચ આપી હતી। તો વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને લઈ અને હવે ભાવિની ચર્ચા શરૂ થઈ છે, કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધનમાં ધ્યાન જ નથી। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં કોઈ પ્રગતિ ન થવાનો આક્ષેપ કરી કોંગ્રેસ પર વાર કર્યો। નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના સૌથી મોટા સભ્યોમાંની એક છે, જેથી કોંગ્રેસે અગ્રણી ભૂમિકા પણ ભજવવી જોઈએ। જોકે કોંગ્રેસ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે। કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છત્તીસગઢની સાથે આ મહિને મધ્યપ્રદેશ અને તેલંગાણા ઉપરાંત મિઝોરમમાં પણ ચૂંટણી યોજાવાની છે। તેવામાં બિહારની રાજધાની પટનામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની એક રેલીને સંબોધતા બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઇટેડના વડા નીતિશકુમારે કહ્યું કે અમે તેમની સાથે આ મામલે સતત વાત કરી રહ્યા છીએ, પરંતુ તાજેતરના સમયમાં વધુ પ્રગતિ થઈ રહી નથી। ઇન્ડિયા ગઠબંધનની છેલ્લી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં મળી હતી। ત્યારબાદ આગામી મીટિંગની તારીખ કોંગ્રેસ નક્કી કરશે તેવી જાહેરાત કરાઈ હતી। એવી પણ ચર્ચા હતી કે આ બેઠક મધ્યપ્રદેશમાં યોજાશે, જ્યાં ચૂંટણી ચાલી રહી છે, પરંતુ તેવું બન્યું નહીં। નીતિશ કુમારની ગણતરી ઇન્ડિયા ગઠબંધનના સ્થાપક સભ્યોમાં થાય છે। આ પહેલા સપા સાથે પણ કોંગ્રેસને મધ્યપ્રદેશમાં બેઠકો મામલે વિવાદ થયો હતો। અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીએ મધ્યપ્રદેશમાં 6 બેઠકો પર ચૂંટણી લડવાની હતી, જે સમજૂતીની અવગણના કરવામાં આવી હતી। છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરતા કહ્યું છે કે તમે અહીં ફક્ત ને ફક્ત નિષ્ફળતા જોઈ હશે અને આ કોંગ્રેસ ઉપર આડકતરા પ્રહાર હતા। છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પૂરજોશથી પ્રચાર પ્રસારમાં લાગ્યા છે, ત્યારે પીએમ મોદી આજે છત્તીસગઢ પહોંચ્યા। છત્તીસગઢના કાંકેરમાં બીજેપીની વિજય સંકલ્પ મહારેલીને પ્રધાનમંત્રીએ સંબોધી હતી। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતા તમે જોઈ હશે। આ 5 વર્ષમાં કોંગ્રેસના નેતાઓના ઘર, તેમના બંગલા, તેમની કાર, આ બધું જ વિકસિત થયું છે। આ 5 વર્ષમાં કોંગ્રેસ નેતાઓના સંતાનો અને તેમના સંબંધીઓને જ ફાયદો થયો। કાંકેરના ગરીબ, દલિત, પછાત અને આદિવાસી પરિવારોને શું મળ્યું? કોંગ્રેસે છત્તીસગઢના લોકોને જર્જરિત રસ્તા આપ્યા છે। કોંગ્રેસે સરકારી કચેરીમાં લાંચનો નવો રેકોર્ડ બનાવ્યો છે।
પીએમ મોદીએ કહ્યું કે મોદીની ગેરંટી એટલે દરેક ગેરંટી પૂરી કરવાની ગેરંટી. અમે 9 વર્ષ પહેલા સુધી જે કામ અશક્ય લાગતા હતા તે પણ પૂરા કર્યા છે, કારણ કે મોદીએ તેમના માટે ગેરંટી આપી હતી. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત પણ ભાજપ સરકારે આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલી દરમિયાન સ્ટેજ પરથી અધ વચ્ચે જ પોતાનું ભાષણ અચાનક જ અટકાવ્યું. શા માટે અટકાવ્યું જોઈએ અહેવાલમાં. વડાપ્રધાન મોદી કાંકેરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન એક નાની છોકરી ઘણા સમયથી પીએમની પેઇન્ટિંગને પોતાના હાથમાં હલાવી રહી હતી. આ જોઈને પીએમ મોદીએ પોતાનું ભાષણ અધ વચ્ચે જ અટકાવ્યું હતું. હું તને આશીર્વાદ આપું છું, પરંતુ દીકરી તું થાકી ગઈ હશે, તું આટલા લાંબા સમયથી ઊભી છે. તેમણે પોલીસ કર્મચારીઓને કહ્યું, જો તે તસવીર આપવા માંગતી હોય તો તેની પાસેથી લઈ લો. ત્યારબાદ તેમણે પેઇન્ટિંગ માટે છોકરીનો આભાર માન્યો હતો. બેટી, મને તમારી એ તસવીર દેખી હે, તુમ ઇતના બઢિયા કામ કરકે લાઈ હો, મેં તુમ્હે આશીર્વાદ દેતા હું, લેકિન બેટી થક જાઓગી, તુમ કબ સે ખડી હો. યે પુલિસ કે જવાનો સે મેં કહેતા હું, વો તસવીર બેટી દેના ચાહતી હો તો લે લીજીએ, ઓર મુજે જરૂર પહોંચાયેગી, ઓર તુમ્હારા પતા ઉસમે લિખ દેના, મેં જરૂર તુજે ચિઠ્ઠી લિખુંગા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીનું તેડું આવ્યું હતું, પરંતુ અરવિંદ કેજરીવાલ પ્રચારમાં હોવાથી ઈડીની પૂછપરછમાં ગેરહાજર રહ્યા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. જો કે ઈડીના સવાલોના જવાબ આપતા પહેલા કેજરીવાલે કહ્યું કે પૂછપરછ માટે મોકલવામાં આવેલી નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. હું 4 રાજ્યોમાં પ્રચાર ન કરી શકું તે માટે મોકલવામાં આવી છે. તેઓ આજે ઈડી સમક્ષ હાજર થવાના ન હતા. તેનું કારણ એ છે કે તેઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ગયા છે. આવી સ્થિતિમાં તે પૂછપરછ માટે ઈડી ઓફિસ ગયા ન હતા, પરંતુ તેમણે પત્ર દ્વારા નોટિસનો જવાબ આપ્યો છે. કેજરીવાલે લખ્યું છે કે સમન્સમાં તે સ્પષ્ટ નથી કે ઈડીએ તેમને કયા સંબંધમાં બોલાવ્યો છે. શું તેમને સાક્ષી તરીકે બોલાવાયા છે કે પછી શંકાસ્પદ તરીકે આ સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને સમન્સમાં વિગતો પણ આપવામાં નથી આવી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ઈડીના સવાલોના જવાબ આપવા અને સત્યનો સામનો કરવાથી ભાગી રહ્યા છે. ઈડી સમક્ષ હાજર ન થઈને તેમણે એક્સાઇઝ કૌભાંડમાં પોતાની સંડોવણી સ્વીકારી લીધી છે. જો કે તેમણે ભ્રષ્ટાચાર કર્યો નથી તો તે શા માટે ડરે છે? તે આ કૌભાંડના કિંગ પિન છે, તેથી તે છટકી શકે તેમ નથી, તેવું તેમણે જણાવ્યું હતું. તો અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 22 જાન્યુઆરીના રોજ થવાનું છે અને તેના પૂર્વે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. હવે માત્ર રામ મંદિર જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ ભવ્યતાનો એક અલગ જ નજારો જોવા મળશે, જે માટે રામ કી પૌરી પર 200 ફૂટની સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. આગામી 5 વર્ષ સુધી લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા આ સ્ક્રીન પર રામાયણ બતાવવામાં આવશે. શ્રદ્ધાળુઓ ન માત્ર રામ મંદિરમાં દર્શન કરશે, પરંતુ મોટી સ્ક્રીન પર રામાયણના ઘણા મહત્વપૂર્ણ એપિસોડ પણ જોઈ શકશે. એક સાથે એક સમયે 2000 લોકો આ રામાયણનો આનંદ લઈ શકશે. અત્યારે તેની ટ્રાયલ રન પણ 5 નવેમ્બરથી શરૂ થશે. આ વખતે અયોધ્યામાં યોજાનારી દિવાળી પણ ખાસ બનવાની છે. ગયા વર્ષે એક સાથે 17 લાખ દીવા પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો, ત્યારે આ વખતે 21 લાખ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અયોધ્યામાં રામલલ્લાના 5 દિવસથી અભિષેકની વિધિ 17 જાન્યુઆરીથી શરૂ થઈને 22 જાન્યુઆરી સુધી ચાલશે. મંડલ પૂજા અને મંડલાભિષેકમ 48 દિવસ સુધી કરવામાં આવશે, જે 7 માર્ચ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં દેશ વિદેશના લોકોને ભાગ લેવાનો મોકો મળશે. તો રાજ્યમાં એક ચિંતા અત્યારે સતત મંડરાઈ રહી છે તમામ પર, અને તે છે હાર્ટએટેકની. અને છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં હાર્ટએટેકને કારણે 4 લોકોના મોત થયા. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય. હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે. આવી અલગ અલગ 4 ઘટનાઓ ગુજરાતમાં નોંધાઈ છે. સુરતમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પાંડેસરામાં બીઆરસી નજીક ગેરેજ ચલાવતા યુવક જ્યારે ઘરે હતો ત્યારે તેની તબિયત લથડી હતી, જોકે તેને હોસ્પિટલ લઈ જવાતા ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું નિધન થયું. તો ભરૂચના જંબુસરમાં પણ એક આધેડનું હાર્ટ એટેકથી મોત થયું. 50 વર્ષીય સુરેશ મિસ્ત્રીને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે. ભરૂચમાં તો 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું. 4 ધોરણમાં અભ્યાસ કરતી દિયાંશી કપલેટિયાનું હૃદયરોગના હુમલાને કારણે મોત થયું છે. તો સાબરકાંઠામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવતા ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે પોલાસપુર પાટિયા વિજયપુર હાઈવે પર બસ ખાડામાં ઉતરી હતી. જોકે આખી ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
હાર્ટ એટેકના લક્ષણો જાણી લેવા ખૂબ જરૂરી છે. પરસેવો અનુભવવા ઉપરાંત હાર્ટ એટેકના અન્ય ઓછા સ્પષ્ટ સંકેત છે જેના વિશે લોકોએ જાગૃત રહેવું જોઈએ. તો સત્તાના નશામાં નેતાઓ મદમસ્ત બન્યા છે તેના અનેક વખત બનાવો રાજ્યમાંથી સામે આવતા હોય છે, ત્યારે ફરી એક વખત આવા બનાવો સામે આવ્યા છે. સુરતમાં ગુનાખોરી ડામવાની પોલીસ ફક્ત વાર્તાઓ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ભેસાણ ગામમાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા છે. ભાજપના કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ ભેસાણીયા દ્વારા પાલ પોલીસ સ્ટેશનની હદમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભાજપના કોર્પોરેટર અજીત પટેલના બે પુત્રો પૈકી દિવ્યેશ દ્વારા ઈશ્વર કૃપા રેસિડેન્સીની સાઇટ પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી છે. દિવ્યેશે સાઇટ પર મજૂરોને ધમકાવી અને બંધક બનાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ તરફ વડોદરામાં ભાજપની નગર સેવિકા અને સ્થાનિકો વચ્ચે તૂતું મેમેના દ્રશ્યો સામે આવ્યા. નગર સેવિકા શ્વેતા ઉત્તેકર એક શાળાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. શાળા પાસે પાર્ક કરેલી કાર જોતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને નગર સેવિકાએ સ્થાનિકો સાથે જીબાજોડી કરી હતી. સ્થાનિકોએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો. આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકા ભાજપમાં વિવાદ જોવા મળ્યો, જેમાં બારડોલી તાલુકા બીજેપી કોષાધ્યક્ષની ધરપકડ કરવામાં આવી છે. તેઓ નશાની હાલતમાં મહિલાને ધમકી આપી રહ્યા હતા, જે અંગે તેમની ધરપકડ કરવામાં આવી. કૌશિક પટેલ સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. પાણીપુરીની લારી ચલાવતી મહિલા સાથે તેમણે ગેરવર્તન કર્યું હતું, જે અંગે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. ગાંધીનગરમાં સોનાની ચેનની લૂંટ કરાય તો રાજકોટમાં બેફામ કાર ચાલકે રેસ્ટોરન્ટમાં ગાડી ઘુસાડી. ગાંધીનગરમાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા છે. ઉવારસદની સોસાયટીના મેઇન ગેટ આગળથી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી બાઇકરો પળવારમાં ફરાર થઈ ગયા, ત્યારે આ ઘટનાને લઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઉવારસદની સીમમાં આવેલ ફોરીઝોન 2 ફ્લેટમાં રહેતા 70 વર્ષીય લીલાબેન પ્રજાપતિ ગઈકાલે સાંજે પોતાના સોસાયટીની બહાર દૂધ લેવા નીકળ્યા. તે દરમિયાન ડબલ સવારી બાઇક પર આવેલ ચેઇન સ્નેચરો એકદમ તેમની નજીક પહોંચી ગયા અને આંખના પલકારામાં ચેઇન ખેંચી ફરાર થઈ ગયા. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. આ ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાજકોટના સ્વામિનારાયણ ચોકમાં આ ઘટના ઘટી, જેમાં આ વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં ધડાકાભેર મોંઘીદાટ વોલ્વો ગાડીને કાર ચાલકે ઘુસાડી દીધી અને રેસ્ટોરન્ટને મોટું નુકસાન પહોંચાડ્યું છે. મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો છે, જેને લઈને કાર ચાલક દારૂના નશામાં હતો કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો આ અંગે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. તો વિકાસની વાતોની વચ્ચે સાબરકાંઠાના એક અંતરિયાળ ગામની એવી ઘટના સામે આવી છે, જે જોઈ અને વિકાસની જે વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેની હકીકત સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના અનેક ગામડાઓ હજી પણ માળખાકીય સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. ઘોસીના તાલુકાના બુજરા કરમદી ફળી વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બીમાર હાલતમાં વૃદ્ધને 5 કિલોમીટર જોડીમાં નાખીને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. ખાસ વાત તો એ સામે આવી છે કે આઝાદી બાદથી આજ દિન સુધી આ વિસ્તારમાં રોડ બન્યો નથી. વૃદ્ધના દીકરાઓ વૃદ્ધને સારવાર માટે લઈ જતા સમયનો વિડીયો વાયરલ થયો છે. તંત્રનો વિકાસ હજી કોસીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો નથી. સરકારના આરોગ્યની સેવાઓના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે. ની અંદર જે વિડીયો વાયરલ થયો છે એક વૃદ્ધનો, એ હકીકતની દ્રષ્ટિએ શરમજનક છે. આ વિસ્તારની અંદર ઘણી જગ્યાએ રોડની સુવિધાઓ નથી. તો આજે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 490 પોઈન્ટનો ઉછાળો આવતા બજાર લીલા નિશાન પર બંધ થયું હતું. આજે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી, જેના કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું. સતત 2 દિવસના ઘટાડા પછી ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ના આંકને પાર પહોંચ્યો અને નિફ્ટીનો આંક 19,000ને પાર પહોંચ્યો. આજે બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદદારી જોવા મળી. મિડકેપ શેરમાં પણ ખરીદી જોવા મળી. આજના કારોબારના અંતે બીએસસી સેન્સેક્સ 490 પોઈન્ટના ઉછાળા સાથે 64,081 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 144 પોઈન્ટના ઉછાળા સાથે 19,133 પોઈન્ટ પર બંધ રહ્યો. આમ આજે રોકાણકારોની સંપત્તિમાં સારો એવો વધારો થયો. બેન્કિંગ શેરો ઉપરાંત ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, ફાર્મા, ઇન્ફ્રા જેવા સેક્ટરમાં તેજી જોવા મળી.
નિફ્ટીના મિડકેપ ઇન્ડેક્સમાં 500થી વધારે પોઈન્ટનો વધારો થયો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 170 પોઈન્ટનો ઉછાળા સાથે બંધ રહ્યો. સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેર વધ્યા અને માત્ર 2 શેર ઘટ્યા હતા, જ્યારે કે નિફ્ટીના 50 શેરમાંથી 41 શેર ઉછાળા સાથે અને 9 ઘટાડાની સાથે બંધ રહ્યા હતા. પડોશી દેશ પાકિસ્તાનમાં આવનારા સમયમાં સામાન્ય ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. પાકિસ્તાનમાં ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલતી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બહુપ્રતીક્ષિત સામાન્ય ચૂંટણી 11 ફેબ્રુઆરી 2024 રોજ યોજવામાં આવશે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં એવો કાયદો છે કે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય એસેમ્બલીનું ભંગ થયાના 90 દિવસની અંદર ચૂંટણી યોજવી જોઈએ. પાકિસ્તાન ચૂંટણી પંચના એડવોકેટ સજીવ સ્વાતીએ જણાવ્યું હતું. તો ઇન્ડોનેશિયામાં ભયાનક ભૂકંપના ઝટકાઓ અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.4 હતી. ઇન્ડોનેશિયાના પૂર્વ નુસા ટેંગાર પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, તો યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે આ માહિતી આપી છે. ઇન્ડોનેશિયન જીઓલોજિકલ એજન્સીએ તેની તીવ્રતા 6.3માં આપી છે. સામાન્ય રીતે ઇન્ડોનેશિયામાં ભૂકંપને કારણે સુનામીઓનો ભય રહે છે, પરંતુ એજન્સીઓ આવી કોઈ ચેતવણી હાલ જાહેર નથી કરતી. તો ભૂટાનના રાજા વાંગ ચુક 8 દિવસ માટે ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારત અને ભૂતાન વચ્ચે પરંપરાગત સંબંધોનું બંધન વધુ મજબૂત બનવા જઈ રહ્યું છે, કારણ કે ભૂતાનના રાજા જિગમે ખેસર નામગ્યેલ વાંગ ચુંગ શુક્રવારથી ભારતની 8 દિવસની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. ભારતીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે ભૂતાનના રાજાની મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરવાની અને ઉદાહરણીય ભાગીદારોને આગળ વધારવાની તક પૂરી પાડશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ભૂટાનના રાજા વાંગ ચુક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ દરમિયાન પાકિસ્તાન અફઘાનિસ્તાન નાગરિકોને કાઢી રહ્યું છે દેશમાંથી બહાર, શું છે કારણ જોઈએ અહેવાલ. પાકિસ્તાન સરકાર ગેરકાયદેસર રહેતા અફઘાની નાગરિકોને પોતાના દેશમાંથી હાંકી કાઢવા માટેનો કારસો તૈયાર કર્યો છે. 31 ઓક્ટોબર આ અફઘાની નાગરિકોને ડેડલાઇન આપવામાં આવી હતી. આ ડેડલાઇનમાં જે અફઘાની નાગરિકો નથી ગયા તેમને હવે બળજબરીપૂર્વકથી આજે દેશમાંથી નીકળવાની શરૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ પણ પાકિસ્તાન સરકારના ડરથી અનેક અફઘાની નાગરિકોએ પાકિસ્તાન છોડી દીધું હતું, જેમાં આશરે 20,000થી પણ વધુ અફઘાની નાગરિકોએ પાકિસ્તાન છોડવું પડ્યું હતું. હવે પાકિસ્તાન સરકાર એક સર્વે કરશે, જેમાં ગેરકાયદે પાકિસ્તાનમાં રહેતા અફઘાનીઓને દેશમાંથી તગેડી મૂકવામાં આવશે. તો આ અંગે અનેક ક્રિકેટરોએ પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે, કારણ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મેચમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે હારી ગયું હતું, તેને લઈને પણ અહીં બળાપો વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર રહેતા અફઘાની નાગરિકોમાં ફફડાટ પણ ફેલાયો છે. આજકાલ દેશ વિદેશમાં તમામ જગ્યા પર મોંઘવારી વધી રહી છે, ત્યારે જાપાને મોંઘવારી પર નિયંત્રણ મેળવવાની નિર્ણય લીધો છે. જાપાનના વડાપ્રધાને સતત વધી રહેલા મોંઘવારીનો ઝટકો ઓછો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ ગુરુવારે જણાવ્યું, સરકાર ટેક્સ કાપ સહિત વધતી જતી ફુગાવથી આર્થિક ફટકો હળવો કરવાના હેતુથી પેકેજમાં 17 ટ્રિલિયન યેન કરતાં પણ વધુ ખર્ચ કરશે. સરકાર પેકેજ પર 17 ટ્રિલિયન યેન કરતાં વધુ ખર્ચ કરવાનું વિચારી રહી છે, જેમાં